तो अन्य समाचार तरफ आगळ વધીને વાત કરવામાં આવે તો અમદાવાદમાં વધુ એક પોલીસ કર્મીનું તોડકાંડ સામે આવ્યું છે। પોલીસ આમ તો પોલીસ બંદોબસ્તમાં વ્યસ્ત રહેતી હોય છે, પરંતુ હવે તોડકાંડ કરવામાં પણ તેઓ મસ્ત જોવા મળી રહ્યા છે। નાના ચિલોડા પોલીસે દિલ્હીથી આવેલા એક યુવકને દારૂની એક બોટલ સાથે ઝડપ્યો હતો, પરંતુ પોલીસે તે યુવકને પોલીસ સ્ટેશને લઈ જવાના બહાને આસપાસના વિસ્તારમાં ફેરવ્યો હતો અને ઓનલાઈન 20,000 રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા। प्रवासी साथे पोलिसना अवर्तनथी युवक खूबज नाराज थयो हतो। महत्वनु छे के अगाउ पण पोलिसना तोड़कांडना पर्दाफाश थई चुक्या छे, तेम छतां पण हजु पण केटलाक तोड़बाज पोलिस कर्मचारीओ सुधरवानुं नाम नथी लई रह्या। त्यारे फरी एकवार खाखी वर्दी कलंकित थई छे। दिल्हीथी आवेला युवक पासेथी लाखो रूपया पड़ावाया। तो आज मुद्दे વધુ વિગતે વાતચીત કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા વીરેન્દ્ર ભાટી। વીરેન્દ્ર, ફરી એકવાર ખાખી સરમસાર થઈ છે અને પોલીસનું તોડકાંડ સામે આવ્યું છે, શું છે સમગ્ર વિગતો? बिल्कुल भक्ती के अमदावाद शहर अंदर फरी एक वक्त खाखी ने सरमसार કરવામાં આવી છે, જેની અંદર બંદોબસ્તમાં વ્યસ્ત પોલીસ તેમજ તોડપાણીમાં મસ્ત પણ જોવા મળી છે। જ્યારે દારૂની એક બોટલ સાથે એક યુવકને અમદાવાદના રિંગ રોડ એટલે કે નાના ચિલોડા પાસે તેની અટકાયત કરવામાં આવી હતી અને તે યુવક મેચ જોવા માટે દિલ્હીથી અમદાવાદ ખાતે આવી રહ્યો હતો અને તેને રસ્તાની અંદર એટલે કે નાના ચિલોડા ખાતે તેને રોકવામાં આવ્યો। પોલીસ એટલે કે ત્યાંની પોલીસ દ્વારા તેની ગાડીની તપાસ કરવામાં આવી અને તેની ગાડીમાંથી એક દારૂની બોટલ મળી આવી હતી। તે યુવકે તેવું પણ તેને કહ્યું હતું કે ભૂલથી છે, મને ખ્યાલ નથી, આ બધો તમે જે થતું હોય કાયદેસરની કાર્યવાહી કરો, પરંતુ શહેર પોલીસની અંદર જે આ પોલીસ કર્મચારીઓ ત્યાં હાજર હતા તેમના દ્વારા તે યુવકને આજુબાજુના વિસ્તારમાં તેમની ગાડીમાં ફેરવવામાં આવ્યો, પોલીસ સ્ટેશન લઈ જઈએ છીએ તેવું કહેવામાં આવ્યું। તેને જીએસટીવીના ઓન કેમેરા સામે આ કબૂલ્યું છે કે જે પોલીસ કર્મચારીઓ હતા તેમના દ્વારા તેની પાસેથી 20,000 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા। આ યુવક હતો જે દિલ્હી ખાતેથી આવ્યો હતો અને તેની પાસેથી આ રીતના પૈસા પડાવવામાં આવ્યા હતા અને આ પ્રવાસી દ્વારા પોલીસના વર્તનથી પણ નારાજ થયો હતો। ત્યારે અગાઉની વાત કરવામાં આવે ભક્તિ, તો અગાઉ પણ શહેર પોલીસની અંદર જે એરપોર્ટ ખાતેથી પ્રવાસી જઈ રહ્યો હતો તેની પાસેથી તોડકાંડ કરવામાં આવ્યો હતો, તે પોલીસ અધિકારીઓ જે કર્મચારીઓ હતા તેમને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા। ત્યારે આ એક ફરી વખત જીએસટીવી પાસે આ મુદ્દો આવ્યો હતો અને એ વ્યક્તિ દ્વારા તેને ઓન કેમેરા પણ કબૂલવામાં આવ્યું હતું, ત્યારે શહેર પોલીસ દ્વારા આટલા 20,000 રૂપિયાની ઓનલાઈન ટ્રાન્સફર કરાવીને તોડ કરવામાં આવ્યો હતો। જી વીરેન્દ્ર, આ મુદ્દે પોલીસ નું કોઈનું નિવેદન કઈ સામે આવ્યું છે, કેવા પ્રકારના પગલા લેવામાં આવશે, શું કોઈ વિગતો? કોઈ નિવેદન સામે નથી આવ્યું, પરંતુ જ્યારે આ યુવક નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાંથી બહાર મેચ જોઈને નીકળી રહ્યો હતો ત્યારે તેને જીએસટીવી પાસે આવીને ઓન કેમેરા તેને કહ્યું હતું કે હું દિલ્હીથી આવી રહ્યો હતો, રિંગ રોડ પાસે મને રોકવામાં આવ્યો, મારી ગાડીમાંથી લીકરની બોટલ હતી તે લેવામાં આવી અને એ લીકરની બોટલ પણ સીલ પેક હતી, ત્યારે પોલીસ દ્વારા મારી સાથેથી ઓનલાઈન 20,000 રૂપિયા ટ્રાન્સફર કરાવવામાં આવ્યા તેવું પણ કબૂલવામાં આવ્યું। હવે શહેર પોલીસ ઉપર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે, જ્યારે પર્યટકો બહારથી આવી રહ્યા હોય ને આ પર્યટક એટલો નારાજ થઈ ચૂક્યો હતો, આપણે પર્યટકનો પક્ષ પણ નથી લઈ રહ્યા, શહેર પોલીસ હોય કે પર્યટક પણ ગુનામાં હતો, પરંતુ પર્યટક દ્વારા તેવું પણ કહેવામાં આવ્યું કે હું મારી ભૂલ કબૂલું છું, જે કાયદેસરની કાર્યવાહી થતી હોય કરવા માટે તૈયાર છું, પરંતુ મારે મેચ જોવા જવાનું હતું ને મારી ગાડીમાંથી આ નીકળી છે, પરંતુ શહેરના જે પોલીસ કર્મચારીઓ જે ત્યાં હાજર હતા ફરજ ઉપર બંદોબસ્તમાં તેમના દ્વારા તેની પાસેથી 20,000 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા। ભક્તિ જી વીરેન્દ્ર, પહેલી વાર નથી કે કોઈ આવી રીતે લાંચ લેતા કે કઈ કરતા પકડાયા હોય, પરંતુ અગાઉ પણ અનેક વાર આવું થઈ ચુક્યું છે, ત્યારે હવે ક્યાંક ને ક્યાંક અહીં ઠોસ પગલા લેવાની જરૂર છે જેથી કરીને આ રીતના કિસ્સાઓ સામે ના આવે। તદ્દન સાચી વાત છે ભક્તિ આપની, કે જે કાર્યવાહી કરવાની હોય તે કાગળ ઉપર કાર્યવાહી કરવી જોઈએ, આ પહેલી વખત નથી જોયું, અનેક વખત આવા તોડકાંડ સામે આવ્યા છે, પોલીસ કોન્સ્ટેબલ હોય કે પીઆઈ કક્ષાના અધિકારીઓ કે તેની ઉપરની કક્ષાના અધિકારીઓ હોય તેમના દ્વારા અનેક વખત તોડકાંડ કરવામાં આવતા હોય છે, તે સામે પણ આવતું હોય છે, તે બદલ તેમની સામે કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે, ત્યારે આ જે પર્યટક પાસે જે બનાવ બન્યો છે તેની સામે કાર્યવાહી થાય છે કે તે નહીં એ હવે જોવું રહ્યું ભક્તિ। જી જી વીરેન્દ્ર, આભાર સમગ્ર માહિતી બદલ।